हेलो फ्रेंड्स, आज आप फरी एक बार धोरण 11 कॉमर्स की अंदर वाणिज्य व्यवस्था अने संचालन एनो अभ्यास करवाने माटे जे रहा छे एमा छे आज आप चेप्टर नंबर 6 धंधाकीय व्यवस्था स्वरूपों 2। तो अगाउना वीडियो नी अंदर तमे जोयुं हशे एनी अंदर आपणे सहकारी मंडळी कोने कहेवाय अने एना लक्षणों अभ्यास करी चूक्या छे। तो मित्रों, आजे जे आपणे जोवानुं छे ए सहकारी मंडळीनी जे फायदाओ छे के एना लाभो छे एना विशे आजे आपणे अभ्यास करवाने माटे जई रह्या छे। तो तमे लक्षणो समझ्या हशो तो तमे घणी आसानीथी ए फायदाओने समझी शकशो। तो मित्रों, आपणे एनी शरूआत करीए। तमे स्क्रीन पर अहीं जोई शको छो कि एना जे फायदाओ छे ए फायदाओनी अंदर पहेलो जेनो फायदो छे सरळ स्थापना विधि। तो लक्षणोनी अंदर आ मुद्दा आवी गयो छे कि आ सहकारी मंडळी जे छे ए सहकारी मंडळीनी स्थापना विधि घणी ज सरळ छे। एमां लांबी कायदाकीय विधिनी जरूर पड़ती नथी। मात्र 10 व्यक्तिओ એ ભેગા થઈને સંગઠિત થઈને રજિસ્ટ્રારની પાસે નોંધણી કરાવીને સહકારી મંડળીની સ્થાપના કરી શકે છે। તેની સ્થાપના વિધિ ઘણી જ સરળ છે। ત્યાર પછીનો નેક્સ્ટ મુદ્દો છે કાયમી અસ્તિત્વ। તો આની અંદર જે સભ્ય હોય છે એ સભ્યોનું જો કોઈક સભ્ય મૃત્યુ પામે કે કોઈક સભ્યને નાદાર જાહેર કરવામાં આવે કે કોઈક સભ્ય એ રાજીનામું આપી દે તો પણ મંડળીના અસ્તિત્વને કોઈ જ આંચ આવતી નથી। એટલે કે એનું અસ્તિત્વ ચાલુ રહે છે, એનું અસ્તિત્વ લાંબુ જોવા મળે છે। એટલે નોંધણી કરાવ્યા પછી એને જે કાયદાસર અસ્તિત્વ પ્રાપ્ત થયેલું હોય છે એ કોઈ પણ સભ્યના મૃત્યુથી કે નાદારીથી કે રાજીનામું આપવાથી કોઈ ફેર પડતો નથી। ત્યાર પછી ત્રીજો આપણે મુદ્દો જોઈએ તો એ છે ખુલ્લું સભ્યપદ। હવે સહકારી મંડળીની આપણે વાત કરીએ તો એની અંદર કોઈ પણ સભ્ય એ પોતે સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે। એમાં કોઈ પણ ધર્મનો હોય, એ કોઈ પણ જાતિ ધરાવતો હોય, જેની આર્થિક કન્ડિશન આપણે જોઈએ કે એ આર્થિક કન્ડિશન નબળી હોય અને એમાં જો એ સુધારો કરવા માંગતો હોય તો જે કોઈ પણ ધર્મ કે જાતિ કે જ્ઞાતિનો જે વ્યક્તિ છે એ વ્યક્તિ એનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે। એના માટે કોઈ અવરોધરૂપ ત્યાં જોવા મળતું નથી। ત્યાર પછી એના પછીનો મુદ્દો છે સભ્યોની મર્યાદિત જવાબદારી। તો જે સભ્યો છે એ સભ્યોએ મંડળીના જેટલા પણ શેર ખરીદ્યા હોય એ શેર પૂરતી જ એમની જવાબદારી ઉદ્ભવતી હોય છે। એટલે જ્યારે પણ કંપનીના દેવાનો પ્રશ્ન ઉદ્ભવે એ સંજોગોમાં એમની જવાબદારી એટલા શેર પૂરતી જ હોય છે। તો આપણે કેનો ફાયદો છે? ત્યાર પછી જોઈએ સરકારી સહાય। તો આ જે સહકારી મંડળી છે એ સહકારી મંડળીને સરકાર તરફથી પણ સહાય પૂરી પાડવામાં આવે છે। કેમ કે એ મંડળી સભ્ય અને સમાજને ધ્યાનમાં લઈને સમાજલક્ષી કે સભ્યલક્ષી એ કાર્ય તેઓ કરતા હોય છે। તો સરકાર તરફથી લોન પૂરી પાડવામાં આવે છે કે સબસિડીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। એટલે સરકાર પણ એ સહકારી મંડળીને સહાયરૂપ બને છે, આ પણ એકનો ફાયદો છે। ત્યાર પછીનો નેક્સ્ટ મુદ્દો છે લોકશાહી વહીવટ। હવે આ જે એની અંદર જે સભ્યો હોય છે એ સભ્યો દ્વારા જે તે વ્યક્તિને પ્રતિનિધિ તરીકે એને મત આપીને એનું સિલેક્શન કરવામાં આવે છે અને ચૂંટવામાં આવતો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે મંડળીના સભ્ય છે એ સભ્ય આપણે જોઈએ છે કે એમને એક મત આપવાનો અધિકાર હોય છે અને એની અંદર જે કંઈ પણ નિર્ણયો લેવામાં આવે છે બહુમતીથી લેવામાં આવતા હોય છે, બધાની જ એમાં સહભાગીદારી જોવા મળતી હોય છે। એટલે એમને મત આપવાનો, ચૂંટણીમાં ઊભા રહેવાનો કે કોઈ પણ ચર્ચા હોય તો એમાં પોતાનો નિર્ણય એ રજૂ કરી શકે છે, ચર્ચામાં ભાગ લઈ શકે છે અને પોતાના પ્રતિનિધિને ચૂંટવાનો એને અધિકાર હોય છે। તો એ રીતે જે પણ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે પ્રતિનિધિ તરીકે એ વ્યક્તિ આ રીતે લોકશાહી રીતે એક મંડળીનું સંચાલન કરતો હોય છે, મંડળીને ચલાવે છે। તો લોકશાહી વહીવટ એમાં થતો જોવા મળે છે। ત્યાર પછીનો મુદ્દો છે ઓછો વહીવટી ખર્ચ।
सहकारी मंडली नी अंदर जो ये तो कि एक करकसर ना सिद्धांतों ने ध्यान में ले छे। तो अही एनु जे संचालन होय छे ए संचालन में सभ्यों ने मानद सेवा मळी रहती होय छे, एटले के जे सभ्यो छे ए सभ्यो पोतानी मानद सेवा पूरी पाड़े छे, जेना कारणे जे पण वहीवट करवामां आवे छे, जे संचालन करवामां आवे छे, तो एनी अंदर करकसर पूर्वक ए वहीवट करवामां आवे छे, एटले मोटे भागे एनी अंदर खर्चाओ थता नथी। એટલે વહીવટી ખર્ચાઓ ઓછા થતા હોય છે અને જાહેરાત ખર્ચ પણ કરવો પડતો નથી, તો આ પણ એક એનો ફાયદો છે। ત્યાર પછીનો મુદ્દાની આપણે વાત કરીએ તો એ છે નિશ્ચિત ગ્રાહક વર્ગ। આની અંદર ગ્રાહકોનો ચોક્કસ કે નિશ્ચિત વર્ગ જોવા મળતો હોય છે, મોટે ભાગે એના જે સભ્ય હોય છે એ સભ્ય જ એના ગ્રાહકો હોય છે। એટલે સભ્યો આપણને ખબર જ હોય છે એ નિશ્ચિત હોય છે અને એમને જે વસ્તુઓ છે એ વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય છે। એટલે જે સભ્યો હોય છે એ સભ્યો જ એના ગ્રાહકો હોય છે અને એમને જ વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય છે। એટલે નિશ્ચિત કે ચોક્કસ ગ્રાહક વર્ગ એ સહકારી મંડળીની અંદર જોવા મળે છે। ત્યાર પછી છે વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ। વેપારી સંસ્થાઓ એ પણ જોઈએ તો કેટલીક વાર વધુ નફો મેળવવાની લાલચમાં વસ્તુઓની અંદર ભેળસેળ કરતા હોય છે, એ જ રીતે છેતરપિંડી, કાળા બજાર, બરાબર, આ બધી બાબતો એ વેપારી સંસ્થાઓ દ્વારા થતી જોવા મળતી હોય છે। પણ સહકારી મંડળી જે હોય છે, સહકારી મંડળીના સભ્યો એ કઈ રીતે આર્થિક રીતે આગળ આવી શકે, આર્થિક રીતે એનું ઉત્કર્ષણ થાય કે સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી આપતી હોવાથી એની અંદર આ બધી બાબતો, એટલે કે આવી જે ગેરરીતિઓ છે એ ગેરરીતિઓથી મુક્ત રહીને આ સહકારી મંડળીનું સંચાલન થતું હોય છે। એટલે આવી જે સંસ્થાઓ હોય છે એ સંસ્થાઓ સામે એ એક સબળ હરીફ તરીકે ઊભી રહી શકે છે। ત્યાર પછી આપણે જોઈએ તો સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ એ સહકારી મંડળી દ્વારા થતી હોય છે। તો સહકારી મંડળી જે છે એ જે નફો કમાય છે તો એ નફો સભ્યો વચ્ચે વહેંચવામાં આવે છે, એની સાથે એ નફોમાંથી કેટલોક ભાગ અનામત તરીકે રાખવામાં આવે છે, એ જ રીતે એ અનામતમાંથી સમાજ માટે પણ કેટલીક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય છે। એટલે વિનામૂલ્યે કેટલાક નિદાન કેમ્પો યોજવામાં આવતા હોય છે, દવાખાના છે કે શાળા બાગ બગીચા છે, આવી સેવાઓ પણ એમના મારફતે ઊભી કરવામાં આવે છે, અમને એમની જાળવણી કરવામાં આવતી હોય છે। તો આવી કલ્યાણકારી પ્રવૃત્તિઓ પણ થતી હોય છે, આ પણ એક ફાયદો છે। ત્યાર પછી છે લોકશાહીની તાલીમ શાળા। હવે અહીં જે સંચાલન થાય છે તો એ સંચાલનમાં જે પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવે છે એ પ્રતિનિધિઓની અંદર દરેક વ્યક્તિઓ એમાં ભાગ લઈ શકે છે અને લોકો દ્વારા એમને ચૂંટીને એ સંચાલન કરવાને માટે એમની નિયુક્તિ કરવામાં આવતી હોય છે। તો અહીં એને સંચાલનમાં લોકશાહીનું પ્રાધાન્ય હોય છે, એટલે અહીં મૂડી કરતાં માનવીને વધારે મહત્ત્વ આપવામાં આવતું હોય છે, એટલે લોકશાહીને અહીંયા જીવંત રાખવામાં આવે છે અને આ રીતે એ લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી એ તાલીમ શાળા પણ છે। એટલે કે આ રીતે તેઓ લોકશાહીને શીખી શકે છે, એટલે તાલીમ શાળા તરીકે ઓળખવામાં આવે છે। એના પછીનો મુદ્દો છે સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ। તો મંડળીના જે સભ્યો છે એ સભ્યોનો આર્થિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપે છે, તેઓ ગ્રાહકોની, જેમ દાખલા તરીકે આપણે વાત કરીએ તો ગ્રાહકોની સહકારી મંડળીઓ સભ્યોને રોજ બરોજના વપરાશની જે યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી ભાવે પૂરી પાડે છે અને જેથી કરીને મધ્યસ્થીઓ દ્વારા એમનું શોષણ કરવામાં આવતું નથી, એ શોષણ અટકાવી શકાય છે, કેમ કે એમને જે રોજિંદી વસ્તુઓ હોય છે એ વસ્તુઓ મંડળી દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે। એ જ રીતે સહકારી મંડળીઓ એ સભ્યોને કાચો માલ સામાન હોય, સાધનો હોય, ઓજારો હોય, એ પણ ઓછા કે વ્યાજબી ભાવે પૂરા પાડવામાં આવતા હોય છે। તો આ રીતે સહકારી મંડળી એ સભ્યોને આર્થિક રીતે આગળ આવવાની અંદર મદદરૂપ થાય છે, એમનો આર્થિક ઉત્કર્ષ કઈ રીતે થાય અને એમનો વિકાસ કઈ રીતે થાય એમાં એ ઘણો જ મહત્ત્વનો એવો ભાગ ભજવે છે। તો મિત્રો આ રીતે આપણે જોયું
કે સહકારી મંડળી એ ઘણા બધા ફાયદાઓ ધરાવે છે. તો તમને વિડીયો ગમ્યો હોય તો તમે જરૂરથી એને લાઈક કરશો. થેન્ક યુ.